જ્યારે પણ હું લોકોને મળું છું તો તેમની સાથે ભળવામાં મને ઘણો ગભરાટ થાય છે હું અસહજ અનુભવ કરું છું અને ત્યાંથી ભાગી જાઉં છું આ કોઈ મગજની સમસ્યા છે કે હું સમાજ માટે ફિટ નથી હું શું કરું તો તમે લોકોને મળવા તેમની સાથે વાત કરવામાં જ બેચેની અનુભવો છો તમે યોગ નામનો શબ્દ સાંભળ્યો છે જ્યારે હું યોગ કહું છું તો તમે તરત જ પોતાને મરોડવા વિશે વિચારવા લાગો છો નહીં યોગ શબ્દનો અર્થ છે મેળ જુઓ જીવનના તમારા અનુભવમાં તમે છો અને દુનિયા છે તો વાસ્તવમાં લડાઈ તમારી અને બ્રહ્માંડ વચ્ચે છે બ્રહ્માંડ સાથે તમારી લડાઈ એક ખરાબ લડાઈ છે હેલો શું તમારા જીતવાની કોઈ શક્યતા છે જો તમે બ્રહ્માંડ સાથે લડાઈ કરો તો શું આ લડાઈ જીતવાની કોઈ સંભાવના છે ખરી ના બ્રહ્માંડ સાથે લડાઈ ન કરો એટલે જ અમે યોગ નામની એક રીત શોધી છે યોગનો અર્થ છે મેળ એનો અર્થ છે કે તમે જાગૃતતા સાથે પોતાની વ્યક્તિગત સીમાઓ ભૂંસી નાખો જેથી તમે અને બ્રહ્માંડ જેવી કોઈ વસ્તુ ન રહે આ એક જેવું જ અનુભવાય છે તમારે થોડો ઘણો યોગ કરવો જોઈએ નહીં તો તમારું મગજ દરેક જાતના વિચારો ભાવનાઓ અને મતોથી વિકૃત થઈ જશે જો તમે આને થોડું ખોલશો પોતાની વ્યક્તિગત ઓળખાણની સીમાઓને ભૂંસી નાખો તો તે ઘણું સહેલું છે કારણ કે અહીંયા બેઠા બેઠા તમે આ વ્યક્તિને પોતાના એક ભાગના રૂપમાં જુઓ છો આના વિશે તમારા મનમાં કોઈ બકવાસ નથી પછી તે પુરુષ હોય સ્ત્રી હોય બાળકો કે પછી જાનવર હોય તમને કોઈ સમસ્યા નથી તમે બધી વસ્તુ સાથે પૂર્ણ રીતે જોડાઈ જશો કારણ કે તમે તમારી સીમાઓ ખોલી નાખી છે જો તમે તમારી સીમાઓને ઠોસ બનાવી દીધી છે આ હું છું તો તમને કાયમ એનાથી સમસ્યા થશે જો આ એક પુરુષ છે તો એક જાતની સમસ્યા છે સ્ત્રી છે તો બીજી જાતની સમસ્યા છે જાનવર છે તો અલગ જાતની સમસ્યા હું તમને કહું છું કે આ કદાચ હું લોકોને કહેતો રહ્યો છું તમે જીવનની સાથે પૂરી રીતે સહજ છો કે નહીં કેવી રીતે જાણીએ કોઈએ મને પૂછ્યું હતું મેં કહું અમે તમારી સાથે કોબરા ટેસ્ટ કરી શકીએ કોબ્રા ટેસ્ટનો અર્થ છે હું નાનપણથી જ પશ્ચિમ ઘાટના જંગલોમાં રહ્યો છું જંગલમાં એવા ઘણા જીવ ખાસ કરીને જો તે ઝેરીલા હોય તો જીવનનો અનુભવ કરવાની એમની રીત કેમિસ્ટ્રી દ્વારા હોય છે તેઓ તમારી કેમિસ્ટ્રીને જુએ છે જો તમે થોડી પણ ગભરાટ બતાવી તો એઓ તમારી પર હુમલો કરી દેશે નહીં તો નહીં કરે જો તમે એક કોબરાને એવી રીતે ઊંચકી શકો છો એને માથાથી પકડીને નહીં બસ આવી રીતે અને જો એને હેરાનગતિ નથી થતી તો એનો અર્થ છે કે તમે સહજ છો જો તમારા પર હુમલો કરે છે તો તમે સહજ નથી આ કોબ્રા ટેસ્ટ છે હું થોડા લોકો સાથે કોબ્રા ટેસ્ટ કરવાનો છું એ જોવા માટે કે તેઓ સાચે જ સહજ છે કે નહીં હું ગમે ત્યારે જેને કોબ્રાને ઉચકી શકું છું તે મારી પાસે પણ આમ જ આવી જાય છે 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 જીવિત જીવિત હોય હોય આ પૂછી રહી છે કે શું તે જીવિત હોય છે જ્યારે હું એકલો જંગલમાં રહેતો હતો કોઈ બહારની મદદ વગર તો મારી પાસે એક જ ટેકનિકલ ઉપકરણ હતું એક એચએમટી ઘડિયાળ ઠીક છે ન ફોન ટોર્ચ ન બીજું કંઈ જંગલમાં એકલો ખાવા માટે પણ કંઈ જ નહીં લોકોને કાયમ આશ્ચર્ય હતું કે આ આટલા અઠવાડિયા સુધી જીવતો કેવી રીતે રહે છે હું ઘણું બધું મધ પીતો હતો ત્યાં મધમાખીના પૂડા હતા મધમાખીના પૂડા કાયમ ઝાડની એ ડાળખી પર બનતા જ્યાં રીંછ ન પહોંચી શકે પશ્ચિમ ઘાટ રીંછોથી ભરેલો છે તે ત્યાં જઈને મધ પી જાય છે એટલા માટે મધમાખી એવી ડાળ પર બનાવે છે કે જ્યાં સુધી રીંછ પહોંચી પણ જાય તો એના વજનથી ડાળ તૂટી જાય તો હું ધીરે ધીરે ઉપર ચઢું છું હું કાયમ પોતાની મોટરસાયકલમાં એક વધારાની પેટ્રોલ ટ્યુબ રાખતો હતો ફક્ત ચૌદથી અઢાર ઇંચ લાંબી પ્લાસ્ટિક ટ્યૂબ હું જઈને પૂડામાં ફસાવી દેતો અને અડધો કે એક લીટર પી જતો એનાથી મને આખા દિવસ માટે તાકાત મળી જતી હતી મધમાખીને લાગતું હતું કે હું પણ એક મોટી મધમાખી છું જો તમે થોડી પણ બેચની દેખાડશો તો તે તમને કરડી જશે જો આઠ દસ મધુમાખીઓ તમારા મોઢા પર કરડી જાય તો તમે ગુંગળામણથી મરી જશો જો એક પણ મધુમાખી તમને મોઢાની અંદર કરડી લે તો તમે મરી જશો પણ હું કાયમ મધ પીને પોતાનું કામ ચલાવી લેતો તેઓ મને ક્યારેય નથી કરડી કારણ કે તેઓ તમારી કેમિસ્ટ્રીને જુએ છે તો સમય આવી ગયો છે તમે પોતાને સહજ બનાવવાની દિશામાં કામ કરો ફક્ત બીજા લોકોની સાથે જ નહીં બસ જીવનની સાથે તમે જે જીવન છો એને સહજ થવું પડશે જો તમે સહજ નથી તો તમે ક્યારેય તમારી પૂર્ણ ક્ષમતા સુધી નહીં પહોંચી શકો સૌથી વધુ જો દરેક માણસમાં એક રીતની પ્રતિભા હોય છે પણ નવ્વાણું ટકા લોકો પોતાની અંદરની એ પ્રતિભાને બહાર લાવ્યા વિના જીવે છે અને મરી જાય છે જો એને બહાર લાવવી છે જો તમારી અંદરની વાસ્તવિક ક્ષમતાને બહાર લાવવી છે તો તમારા જીવનમાં સહજતા આવવી જોઈએ યોગનું એક આખું વિજ્ઞાન અને ટેકનિક છે એનો અર્થ ફક્ત શરીરને મરોડવું નથી પોતાના શરીરને સાચવવું પોતાની કેમિસ્ટ્રીને સાચવવી પોતાની ઉર્જાને સાચવવી પોતાના મગજના ઉતાર ચડાવને સાચવતા શીખવું પડે જો તમે એને એક સ્તર સુધી લઈ જઈ શકો તો તમે સહજ થઈ જશો જ્યારે તમે સહજ હોશો તો પછી આ વ્યક્તિ હોય તે વ્યક્તિ હોય જાનવર હોય રાક્ષસ હોય ગમે તે હોય તમે સહજ હશો તમારું સહજ હોવું સૌથી મહત્વનું છે નહીં તો તમે જીવનને એ રૂપમાં અનુભવ નહીં કરી શકો જેવું છે બેચેનીમાં બધું બગડી જાય છે